हेलो फ्रेंड्स, मित्रों, आपणे धोरण 11 चैप्टर नंबर 6 जैव अणुओ जोता हता तेना आजना आगळना टॉपिक तरफ आगळ वधीए छे। तो आजनो टॉपिक आपणे जोवाना छे न्यूक्लिक एसिड अने प्रोटीननी संरचना। तो न्यूक्लिक एसिड शुं छे? तो आपणे बृहद अणुओनी वात करेली हती। तो बृहद अणुओनी जेम जेम एसिड अद्रव्य भाग में आपने कौन जोवा मळशे? तो न्यूक्लिक एसिड जोवा मळशे। आ न्यूक्लिक एसिड ए शुं छे? तो ए न्यूक्लियोटाइडनो बनेलो होय छे, एटले के पोली न्यूक्लियोटाइड। घणा बधा एमिनो एसिड आवी रीते जे कंई पण आपणे भेगा मळीने प्रोटीननी रचना करता हता एनी विशे वात करी। तो तेवी ज रीते आ न्यूक्लियोटाइड घणा बधा गोठવાઈને શું બનાવશે? તો પોલી ન્યુક્લિયોટાઇડ બનાવે છે, જેમાં પોલિસેકેરાઇડ અને પોલીપેપ્ટાઇડ શું કરશે? તો જીવંત પેશી કે કોષના વાસ્તવિક બૃહદ અણુનો એક ભાગ બનાવે છે। કોની વાત કરતા છે આપણે? તો ન્યુક્લિક એસિડ। જેની અંદર આપણે કોની વાત કરી? તો ન્યુક્લિયોટાઇડ। આ ન્યુક્લિયોટાઇડ છે એ ન્યુક્લિયોટાઇડની અંદર કોણ? તો પોલિસેકેરાઇડ અને બીજું કોણ? પોલીપેપ્ટાઇડ, જે જીવન પેશી કે કોષના વાસ્તવિક બૃહદ અણુનો એક ભાગ છે। કોણ? પોલિસેકેરાઇડ। ચાલો, તો હવે આપણે વાત કરીએ છીએ કે આ ન્યુક્લિક એસિડ છે, ન્યુક્લિક એસિડ શેનો બનેલો હોય છે? તો ન્યુક્લિક એસિડના બંધારણમાં આપણને કોણ જોવા મળશે? તો ત્રણ ઘટકો। એનું જે કંઈ પણ રાસાયણિક બંધારણ છે, રાસાયણિક બંધારણ આપણને મુખ્યત્વે ત્રણ રીતે બનેલું જોવા મળશે, કે જેની અંદર આપણે કોની વાત કરવાના છે? તો વિષમ ચક્રીય સંયોજનો। ફર્સ્ટ નંબર પર કોણ આવશે? વિષમ ચક્રીય સંયોજનો। બીજા નંબર પર આપણે વાત કરવાના છે મોનોસેકેરાઇડ। મિત્રો, ઓલરેડી આપણે મોનોસેકેરાઇડ, ડાયસેકેરાઇડ, પોલિસેકેરાઇડ વિશે વાત કરી જ ગયા છે, એટલે જ આપણે આગળના લેક્ચરમાં પણ ડિસ્કશન કર્યું હતું કે જે તે આપણને શીખવવામાં આવે છે તેને એકવાર જોઈને રાખવું જરૂરી છે। કેમ? તો તે આગળ જતાં આપણને હેલ્પફુલ થાય છે, એટલા માટે। ફોસ્ફેટ અથવા તો ફોસ્ફરિક એસિડ, તો આ ત્રણ ઘટકો ભેગા મળીને શું કરશે? તો ન્યુક્લિક એસિડની રચના કરતા જોઈ શકાય છે। હવે આપણે વાત કરીએ છીએ કે જે કંઈ પણ ન્યુક્લિક એસિડ છે એ ન્યુક્લિક એસિડની અંદર આપણે કોની વાત કરવાની? વિષમ ચક્રિય સંયોજનો, કે જેની અંદર આપણે શેની વાત કરવાના છે? તો વિષમ ચક્રિય રિંગ વિશે, વિષમ ચક્રિય રિંગ ધરાવતા કોણ? નાઇટ્રોજન બેઝ। કોની વાત કરવાના છે આપણે? નાઇટ્રોજન બેઝ। આ નાઇટ્રોજન બેઝ જે વિષમ ચક્રિય છે એની અંદર આપણે કોણ આવશે? તો બે આવશે। કોણ? પ્યુરિન અને પિરિમિડિન, જેની અંદર પ્યુરિન છે એ વિસ્થાપિત છે અને પિરિમિડિન છે એ પ્રતિસ્થાપિત। ઓકે, હવે આપણે વાત કરીએ કે આ પ્યુરિન અને પિરિમિડિન આ બધું શું છે? તો પ્યુરિન અને પિરિમિડિનમાં આપણે જે ફર્સ્ટ ચેપ્ટરમાં, ફર્સ્ટ લેક્ચરની અંદર વાત કરી હતી, તમને યાદ હોય, એડેનિન, ગ્વાનિન, સાયટોસિન, થાયમિન, યુરેસિલ, આ બધું શું છે? તો આ છે પ્યુરિન અને પિરિમિડિન, કે જે વિષમ ચક્રિય રિંગ નાઇટ્રોજન બેઝ તરીકે વર્ક કરતા હતા। તો હવે આપણે યાદ કરવાનું છે કે પ્યુરિનની અંદર કોણ આવશે અને પિરિમિડિનની અંદર કોણ આવશે? તો એડેનિન, એડેનિન અને બીજું કોણ? ગ્વાનિન। આ બંને શું થઈ ગયા? તો આ બંને થઈ ગયા આપણા પ્યુરિન અને પિરિમિડિનની અંદર વાત કરીએ તો બીજા બાકીના ત્રણ કોણ આવશે? તો સાયટોસિન, થાયમિન, યુરેસિલ, કે જે શેની અંદર આવવાના છે? તો તે આવવાના છે પ્રતિસ્થાપિત પિરિમિડિનના નાઇટ્રોજન બેઝ તરીકે આપણે એને ઓળખાવીશું। તો મિત્રો, આપણે શેની વાત કરી? ન્યુક્લિક એસિડ, કે ન્યુક્લિક એસિડ એ શેનું બનેલો છે? પોલી ન્યુક્લિયોટાઇડ, પોલી ન્યુક્લિયોટાઇડનો બનેલો છે, કે જેની અંદર કોણ આવેલું છે? પોલિસેકેરાઇડ અને પોલીપેપ્ટાઇડ, જે પણ શું છે? જીવન પેશી કે કોષના વાસ્તવિક બૃહદ અણુનો એક ભાગ છે। તો ન્યુક્લિક એસિડમાં આપણે શેનો શેનો સમાવેશ થાય છે એનું બંધારણમાં? તો વિષમ ચક્રિય સંયોજનો,
મોનોસેકેરાઇડ, ફોસ્ફેટ અથવા તો ફોસ્ફરિક એસિડ આ ત્રણ ઘટકો ભેગા મળીને શેની રચના કરતા હતા? તો ન્યુક્લિક એસિડની. હવે વાત કરીએ આપણે વિષમ ચક્રિય સંયોજનો કોને કહેશું, તો તેની અંદર સમાવેશ થશે વિષમ ચક્રિય રિંગ નાઇટ્રોજન બેઝ, કે જેની અંદર બે છે, કયા કયા? પ્યુરિન અને પિરિમિડિન. પ્યુરિન કેવો છે? વિસ્થાપિત છે. જ્યારે પિરિમિડિન કેવો છે? પ્રતિસ્થાપિત છે. તો આપણે જે કંઈ પણ ઘટકો જોતા હતા એમાં પ્યુરિન કોને કહેશું અને પિરિમિડિન કોને કહેશું? તો એડેનિન અને ગ્વાનિન આ બંને ઘટકો કેવા છે? તો વિસ્થાપિત પ્યુરિનના નાઇટ્રોજન બેઝના ઘટકો છે. જ્યારે સાઇટોસિન, થાઇમિન અને યુરેસિલ શું છે? તો પ્રતિસ્થાપિત પિરિમિડિનના નાઇટ્રોજન બેઝ છે. આ થઈ ગયું આપણે વિષમ ચક્રિય સંયોજન વિશેની વાતો. હવે આપણે આગળ વધીએ બીજા ઘટક એટલે કે મોનોસેકેરાઇડ. મોનોસેકેરાઇડની અંદર આપણે શેની વાત કરતા હતા? તો યાદ હોય તો શર્કરા. શેની વાત કરતા હતા? શર્કરા. પણ કેવી શર્કરા? પેન્ટોઝ શર્કરા, કે જે 5 કાર્બનયુક્ત શર્કરા છે એનો સમાવેશ, એની ગણના સેવા કરવામાં આવેલી છે તો ન્યુક્લિક એસિડના બંધારણમાં કરવામાં આવેલી છે. પણ મિત્રો, હવે આપણે વાત કરતા છીએ અહીંયા ડીએનએ અને આરએનએ. ડીએનએની અંદર વાત કરીએ તો આપણને કઈ શર્કરા જોવા મળશે અને આરએનએની અંદર વાત કરીએ તો કઈ શર્કરા જોવા મળે તેના વિશે વાત કરવાના છે. તો ડીએનએની અંદર આપણે જ્યારે વાત કરીએ તો 2 ડી ઓક્સી રિબોઝ શર્કરા આપણને જોવા મળશે. શેની અંદર? તો ડીએનએની અંદર. જ્યારે આરએનએની અંદર કોણ જોવા મળશે? રિબોઝ શર્કરા. આરએનએની અંદર કોણ જોવા મળશે? રિબોઝ શર્કરા જોવા મળશે. તો તેવી જ રીતે આજે કંઈ પણ ઘટકો છે, એડેનિન અને ગ્વાનિન, સાઇટોસિન, થાઇમિન અને યુરેસિલ, જ્યારે પણ આપણે ડીએનએનું બંધારણ લેતા હોય તો ડીએનએના બંધારણમાં આપણને આ 4 ઘટકો જોવા મળશે. કયા કયા? એડેનિન, ગ્વાનિન, સાઇટોસિન, થાઇમિન. જ્યારે આરએનએનું બંધારણ જોઈએ ત્યારે આરએનએના બંધારણમાં થાઇમિન ન હોતા થાઇમિનના જગ્યાએ કોણ જોવા મળશે? યુરેસિલ જોવા મળે છે. એટલે કે જો ડીએનએનું બંધારણ હોય તો ડીએનએના બંધારણમાં આપણને કોણ જોવા મળશે? ATGC. જ્યારે આરએનએના બંધારણમાં કોણ જોવા મળશે? તો આરએનએના બંધારણમાં જોવા મળશે AUGC. એનો મતલબ એમ, A4 એડેનિન, G4 ગ્વાનિન, C4 સાઇટોસિન, T4 થાઇમિન અને U4 યુરેસિલ. તો આ પ્રમાણેના ઘટકો આપણને બાઇન્ડ થયેલા જોઈ શકાય છે. મિત્રો, આગળ આપણે જે કંઈ પણ ડીએનએના જે કંઈ પણ બોન્ડિંગ વિશે વાત કરીશું તો તેની અંદર આપણે કોણ કોની સાથે બાઇન્ડ થાય છે, કેટલા બંધ વડે બાઇન્ડ થાય છે એના વિશે આપણે ડિસ્કશન કરીશું. પણ અહીં આપણે ફક્ત અને ફક્ત ન્યુક્લિક એસિડ વિશે માહિતી મેળવવાની છે. તો અહીં આપણને ખ્યાલ આવશે કે કેવી રીતે ન્યુક્લિક એસિડનું નિર્માણ થાય છે, એના નિર્માણમાં કયા કયા ઘટકો સમાયેલા હોય છે, પ્લસ કોનો કોનો એ ઘટકની અંદર કયા પેટા ઘટકોનો સમાવેશ થાય છે એની આપણે આ ન્યુક્લિક એસિડની અંદર વાત કરી લીધી છે. તો ન્યુક્લિક એસિડ કોને કહેશું? તો પોલીન્યુક્લિઓટાઇડ છે, જેમાં પોલીસેકેરાઇડ અને પોલીપેપ્ટાઇડ ભેગા મળીને કોષના જીવન બૃહદ અણુનો એક ભાગ બનાવે છે. ન્યુક્લિક એસિડના બંધારણમાં 3 વસ્તુનો સમાવેશ થાય છે, વિષમ ચક્રિય સંયોજનો, મોનોસેકેરાઇડ, ફોસ્ફેટ અથવા તો ફોસ્ફરિક એસિડ. વિષમચક્રિય રિંગમાં વિષમચક્રિય રિંગ નાઇટ્રોજન બેઝ, જેની અંદર પ્યુરિન જે વિસ્થાપિત છે, જેની અંદર એડેનિન અને ગ્વાનિનની વાત કરવાના છે. જ્યારે પિરિમિડિનની અંદર પ્રતિસ્થાપિત સાઇટોસિન, થાઇમિન, યુરેસિલ, જેમાં ડીએનએના બંધારણમાં કોણ જોવા મળશે? એડેનિન, ગ્વાનિન, સાઇટોસિન અને થાઇમિન. જ્યારે યુરેસિલ કોના બંધારણમાં જોવા મળશે? આરએનએ. પણ આરએનએના બંધારણમાં કોણ નથી હોતો? થાઇમિન. એનો મતલબ એમ કે થાઇમિનની જગ્યાએ કોનો સમાવેશ થશે? તો યુરેસિલનો સમાવેશ થાય છે. શર્કરા જે મોનોસેકેરાઇડના સ્વરૂપમાં હોય છે, જે પેન્ટોઝ 5 કાર્બનયુક્ત શર્કરા અહીં આપણે યુઝ કરવાની છે. ડીએનએની અંદર 2 ડી ઓક્સી રિબોઝ શર્કરા યુઝ થશે, આરએનએની અંદર રિબોઝ શર્કરા આપણે યુઝ કરવાના છે. તો એનો મતલબ એવો થઈ ગયો કે ડીએનએનું નામ શું છે? તો ડીએનએનું ફૂલ ફોર્મ આપણે જોઈએ તો ડી ઓક્સી રિબો ન્યુક્લિક એસિડ તરીકે આપણે એને ઓળખાવીએ છીએ. તો જ્યારે આરએનએને આપણે રિબો ન્યુક્લિક એસિડ, પહેલામાં ડી ઓક્સી રિબો ન્યુક્લિક એસિડ, તો એમાં 2 પ્રકારના રિબોઝ, ડી ઓક્સી રિબો ન્યુક્લિક એસિડ અને આને છે રિબો ન્યુક્લિક એસિડ તરીકે આપણે ઓળખાવી શકીએ છીએ. તો આ રીતે આપણે ન્યુક્લિક એસિડની અંદર કોની કોની વાત કરી? તો ડીએનએ અને આરએનએની જનરલ માહિતી વિશે આપણે માહિતગાર થયા છે. તો આ થઈ ગયો આપણી ન્યુક્લિક એસિડ વિશેની માહિતી.
હવે આપણે આજના બીજો ટોપિક છે કે જેને કહેવાના છે પ્રોટીનની સંરચના, તેના તરફ આગળ વધવાના છે કે પ્રોટીનની સંરચના એટલે કે પ્રોટીનનું બંધારણ કેવી રીતે થાય છે. તો મિત્રો, આપણે પ્રોટીન વિશે તો ઓલરેડી વાત કરી ગયા છે કે જેની અંદર 20 પ્રકારના એસેન્શિયલ એમિનો એસિડ ભેગા મળીને પ્રોટીનની રચના કરતા હતા. તો જ્યારે પણ આપણે પ્રોટીનની રચનાની વાત કરીએ તો પ્રોટીનમાં આપણને જો રાસાયણિક શાસ્ત્રની ભાષામાં વાત કરીએ તો અકાર્બનિક ઘટક તરીકે જો આપણે એને દર્શાવવું હોય તો અકાર્બનિક ઘટક તરીકે આપણે એને કેવી રીતે દર્શાવશું અને કાર્બનિક ઘટક તરીકે કેવી રીતે દર્શાવશું એના વિશે આપણે વાતો કરીએ. ત્યારબાદ આપણે જોવાના છે કે એની સંરચનામાં એના કેટલા પ્રકારો પાડવામાં આવેલા છે, કયા કયા એના કયા પ્રકાર કેવા પ્રકારની રચના દર્શાવે છે, કેવો દેખાય છે એની આકૃતિ વિશે આપણે ચર્ચા કરીશું. હવે આપણે જોઈએ છે પ્રોટીનની સંરચના. ચાલો, આ પ્રોટીનની સંરચનામાં આપણે ત્રણે ત્રણ ભાષામાં આપણે જોઈ રહ્યા છીએ બાયોકેમિસ્ટ્રીનો ચેપ્ટર. એનો મતલબ એમ કે બાયોલોજીમાં પણ કેમિસ્ટ્રી છુપાયેલું છે ને, તો તેની અંદર આપણે પ્રોટીનની સંરચનામાં કોની વાત કરતા હતા, એમિનો એસિડની, કે જે કેમિસ્ટ્રીનો ભાગ છે. તો એમિનો એસિડની અંદર વાત કરતા હતા, જો આપણે પ્રોટીનની સંરચનાને રસાયણ શાસ્ત્રની ભાષામાં જો વાત કરીએ તો કાર્બનિક અને અકાર્બનિક બે પ્રકારના તત્વ જોવા મળશે, કાર્બનિક અને અકાર્બનિક. જો આપણે બંને ઘટકોની સંરચના જો દર્શાવવી હોય, જો એની અંદર અકાર્બનિક ઘટકોને જો આપણે દર્શાવવા હોય તો આ અકાર્બનિક ઘટકોને આપણે કયા સ્વરૂપમાં, તો એના આણ્વીય સૂત્ર MgCl2 NaCl એવા એના આપણે આણ્વીય સૂત્રની મદદથી આપણે એને અણુસૂત્રની મદદથી દર્શાવી શકીએ છીએ. જ્યારે કાર્બનિક ઘટકોને આપણે દર્શાવવા હોય તો તે કયા સ્વરૂપમાં, બેન્ઝીન અથવા તો નેફ્થેલિન, બેન્ઝીન નેફ્થેલિન જેવા સ્વરૂપમાં આપણે એને દર્શાવી શકીએ છીએ. આ તો થઈ ગઈ રસાયણ શાસ્ત્રની, પણ જો ભૌતિક શાસ્ત્રની વાત હોય તો આપણે એને કેવી રીતે દર્શાવવું, ત્રિપરિમાણ માણિક સ્વરૂપ. આપણે જો ભૌતિક શાસ્ત્રની બાબતમાં દર્શાવવું હોય તો એનું ત્રિપરિમાણીય સ્વરૂપ આપણે 3D સ્ટ્રક્ચરના ભાષામાં આપણે એને દર્શાવવી પડે છે. અને જો આપણે જીવવિજ્ઞાનની ભાષામાં દર્શાવવું હોય તો એને 4 શૃંખલાકીય ભાષામાં આપણે એને દર્શાવવું પડે છે. તો આવી રીતે થઈ ગઈ આપણા પ્રોટીનની સંરચનાની અંદર. જો આપણે અલગ અલગ સબ્જેક્ટને અનુલક્ષીને જો રસાયણશાસ્ત્ર હોય તો તેની ભાષામાં જો પ્રોટીનની સંરચના, કાર્બનિક અને અકાર્બનિક ઘટકો જેને દર્શાવવા માટે MgCl2 NaCl જેવા અકાર્બનિક તત્વને દર્શાવતા હોય તો આવા અણુસૂત્રનો ઉપયોગ કરવો પડે, અને જો કાર્બનિક અણુઓને દર્શાવતા હોય તો એમાં બેન્ઝીન અને નેફ્થેલિન જેવો સંરચના જોવા મળશે. જ્યારે ભૌતિક શાસ્ત્રની બાબતમાં વાત કરીએ ત્યારે એનું ત્રિપરિમાણીય સ્વરૂપ, અને જો બાયોલોજીની ભાષામાં વાત કરીએ, જીવવિજ્ઞાનની ભાષામાં, તો 4 શૃંખલાકીય રીતે એને આપણે દર્શાવી શકીએ છીએ. તો અહીં આપણે જોવાના છે હવે કે પ્રોટીનની જે કંઈ પણ સંરચના છે એમાં આપણે એને 4 ભાગમાં વહેંચેલી છે, પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક અને ચતુર્થક સંરચના. તો તે કેવી રીતે બને છે તેના વિશે વાત કરીએ છીએ. તો જે કંઈ પણ પ્રોટીનની પ્રાથમિક સંરચના છે, તો પ્રાથમિક સંરચનામાં તેમાં ઘણા એમિનો એસિડની શૃંખલા છે. મિત્ર, જ્યારે આપણે પ્રોટીનની વાત કરી હતી ત્યારે જ આપણે ઓલરેડી દર્શાવ્યું હતું કે પ્રોટીન એ લાંબી ચેઇન છે. કોની? એમિનો એસિડની. કોની? એમિનો એસિડની. તો આ એમિનો એસિડ ઘણા બધા ભેગા મળીને શું બનાવશે, પ્રોટીનની રચના બનાવે છે. આ પ્રોટીનની જો પ્રાથમિક સંરચના જોઈએ, પ્રાથમિક સંરચનામાં આપણને શું જોવા મળશે, તો તેમાં ઘણા એમિનો એસિડની શૃંખલા છે. શૃંખલા એટલે કે લાંબી ચેઇન છે. એમિનો એસિડનો ક્રમ એટલે કે પ્રોટીનમાં તેના સ્થાનની માહિતી, પ્રથમ, દ્વિતીય એમિનો એસિડ વગેરે શું દર્શાવશે, તો પ્રાથમિક સંરચના. એનો મતલબ એમ થઈ ગયો કે એમિનો એસિડનો ક્રમ, કે કયા નંબર પર કયો પ્રકારનો એમિનો એસિડ આવેલો છે, તે પ્રોટીન માટેના સ્થાન એટલે કે પ્રોટીનની રચનામાં એમિનો એસિડનું સ્થાન કયા નંબર પર કયું છે એની માહિતી, એટલે કે પ્રથમ નંબર પર કયો એમિનો એસિડ છે, દ્વિતીય નંબર પર કયો એમિનો એસિડ છે એ શું દર્શાવે છે, તો એ
પ્રોટીનની પ્રાથમિક સંરચનાને દર્શાવે છે કે જે એક રેખા સ્વરૂપે આપણને અહીં પ્રાથમિક સંરચના છે એક સિમ્પલ રેખા સ્વરૂપે આપણને જાહેર થતી જોઈ શકાય છે. ત્યારબાદ આગળ વધીએ છીએ દ્વિતીયક સંરચના. પ્રોટીનને એક રેખા સ્વરૂપે કલ્પના કરતા પ્રોટીનને શું લેવાનું છે? એક લાંબી રેખા સ્વરૂપે. કેમ? તો એક શૃંખલા છે. શૃંખલા કેવી છે? લાંબી છે. તો એને રેખા સ્વરૂપે કલ્પના કરતા તેના ડાબા છેડા પર પ્રથમ એમિનો એસિડ એટલે કે એમિનો જૂથ આવેલું હોય છે. પરિણામે પ્રથમ એમિનો એસિડ ડાબા છેડા પર આપણે પ્રથમ એમિનો એસિડ અને જમણા છેડા પર અંતિમ એમિનો એસિડ જોવા મળે છે. શરૂઆત ક્યાંથી થવાની? ડાબી તરફથી. એન્ડિંગ ક્યાં થવાની? તો જમણી તરફ. એનો મતલબ એમ કે પ્રથમ જે કંઈ પણ એમિનો એસિડ છે એને અહીં દર્શાવવામાં આવેલું છે એન્ડ ટર્મિનલ. એન્ડ ટર્મિનલ દર્શાવવાનું કારણ શું છે? તો પ્રથમ એમિનો એસિડનો એ કયો એમિનો સમૂહ છે એ પ્રથમ એમિનો એસિડ પર આવેલો હોય છે, જ્યારે કાર્બોક્સિલિક સમૂહ એ અંતિમ એમિનો એસિડ પર આવેલો હોવાને કારણે અંતિમ એમિનો એસિડને કયું ટર્મિનલ કહેવામાં આવશે? સી ટર્મિનલ. મિત્રો, અહીં આપણે એક એક્ઝામ્પલ થ્રુ પણ સમજાવું છું તમને કે કેવી રીતે એને એન ટર્મિનલ કીધું, કેવી રીતે એને સી ટર્મિનલ કીધું. તે પહેલાં આપણે દ્વિતીયક સંરચના જોઈ લઈએ છીએ. પ્રોટીનનો તંતુ જમણી દિશા તરફ વળેલો કુંટલ જોવા મળે છે. હવે તંતુ છે, એક વાતથી જોઈએ છે, જો કેમિસ્ટ્રીની ભાષામાં વાત કરીએ તો તેની અંદર તો આપણને ડાબું કુંટલ અને જમણું કુંટલ બંને બાજુની વાત કરીએ, પણ જો પ્રોટીનની વાત કરતા હોય તો ફક્ત અને ફક્ત જમણી દિશા તરફ વળેલો કુંટલ જ જોવા મળે છે. એનો મતલબ એમ કે જ્યારે પણ આપણે ડાબો અને જમણો બે હાથ હોય છે, તો જ્યારે પણ આપણે જમણી બાજુની વાત કરીએ તો આવી રીતે શું થશે? આવી રીતે. એનો મતલબ એમ કે આવી રીતે થઈ ગયું કે અહીંયાથી સ્ટાર્ટ થયું, આવી રીતે વળી વળી વળીને આપણે આગળ વધ્યા. જો ડાબી બાજુની રચના હોય તો આવી રીતે લેવાનું, તો આપણે આવી રીતે દર્શાવી શકીએ છીએ. પણ આપણે તો કોની વાત કરતા છે? ફક્ત અને ફક્ત જમણી દિશા તરફ વળેલો કુંટલ. એનો મતલબ એમ કે ફક્ત અને ફક્ત આપણે કઈ બાજુની વાત કરવાની છે? જમણી બાજુ. તો જ્યારે પણ દ્વિતીયક સંરચના છે એની અંદર આપણને જે કુંટલ છે એ ફક્ત અને ફક્ત કઈ બાજુ? તો આવી રીતે જમણી બાજુ વળેલું જોઈ શકાય છે. જો યાદ ન રહેતો હોય તો જમણા હાથને આવી રીતે મૂકીને આપણે યાદ રાખી શકીએ છીએ. આવી રીતે એક યાદ રાખવાની ટ્રીક પણ આપણે વાપરી શકીએ છીએ. પ્રોટીનના તંતુનો બાકીનો ભાગ અલગ રીતે વિતરાયેલો હોય છે. હવે બાકીનો ભાગ હોય છે તે આના સિવાય અલગ રીતે વિતરાયેલો હોય છે. હવે આપણે આ જે કંઈ પણ જોયા છે એનું એક આટલો ભાગ જોઈએ. એને આપણે રેખાંકિત કરીને જોઈએ કે ભાઈ એની અંદર કેટલા એમિનો એસિડ આવેલા છે, એને આપણે કેવી રીતે દર્શાવવાના છે, તેની રીતે વાત કરીએ છીએ. તો અહીં આપણે દર્શાવે છે જે કંઈ પણ પ્રોટીન, હું 3-4 જેટલા પ્રોટીનના નામ લખીને તમને અહીં સમજાવું છું, જેની અંદર આપણે લેવાના છે. સૌ પ્રથમ વાત કરીશું આપણે સેરીન વિશે. સેરીનમાં શું હશે? CH2OH. આ થઈ ગયો આપણો સેરીન, જેને આપણે SER અને સિંગલ લેટરમાં S દ્વારા દર્શાવી શકીએ છીએ. ત્યારબાદ આપણે તો શું કીધું છે? રેખા સ્વરૂપે લાંબી શૃંખલામાં ગોઠવાયેલો છે. એનો મતલબ એમ કે બીજો પણ એમિનો એસિડ અહીં આપણને જોવા મળે છે. તો બીજા એમિનો એસિડ વિશે વાત કરીએ તો બીજા એમિનો એસિડની અંદર આપણે કોની વાત કરવાના છે? તો સિસ્ટીનની વાત કરવાના છે. CH2SH, જે શું બતાવશે? સિસ્ટીન, જેને આપણે કયા રીતે દર્શાવશું? તો CYS તરીકે દર્શાવશું, જેને આપણે સિંગલ લેટર C તરીકે દર્શાવી શકીએ છીએ. ત્રીજા નંબર પર આપણે વાત કરીએ છીએ. ત્રીજા નંબર પર કયો એમિનો એસિડ જોડીને જોઈશું? તો ટાયરોસિન જોડીને જોવાના છે, જેમાં આપણને શું જોવા મળશે? CH2 ઉપર બેન્ઝીન રિંગ જોવા મળશે. આવી રીતે આપણને OH સમૂહ અહીં જોવા મળશે. તો આ શું બતાવે છે? ટાયરોસિન. જે ટાયરોસિનને આપણે કેવી રીતે દર્શાવશું? TYR, અને જો સિંગલ લેટર હોય તો કેપિટલ Y થ્રુ એને દર્શાવવામાં આવે છે. ત્યારબાદ આપણે લેવાના છે ગ્લુટામિક એસિડ. જેની અંદર આપણે લેશું CH2 કાર્બોક્સિલિક સમૂહ COOH, કે જે ગ્લુટામિક એસિડનું ડિનોશન કરશે.
ग्लूटामिक एसिड जेने आपणे केवी रीते दर्शावशुं जी एल यू पण एनु सिंगल लेटर शुं आवशे कैपिटल ई। तो आ थई गयुं आपणुं सांकल्पिक प्रोटीनना अंशनी प्राथमिक संरचना अने आपणे कया नामथी दर्शावीशुं तो सांकल्पिक प्रोटीनना अंशनी प्राथमिक संरचना જે આપણે શું લીધું છે તો જમણી બાજુના કુંટલનો ફક્ત અને ફક્ત આટલો ભાગ દીધેલો છે કે જેની અંદર આપણને ચાર પ્રકારના એમિનો એસિડ ગોઠવાયેલા જોવા મળશે, જેની અંદર આપણે ટાયરોસિનને નામ આપીશું એન તરીકે, એનની જમણી બાજુએ કોણ એન પ્લસ વન, ડાબી બાજુએ વત્તા એન માઇનસ વન, એન માઇનસ ટુ, આવી રીતે આ બાજુની સાઈડ પણ લંબાયેલો હોય છે અને આ બાજુ પણ એ આગળની તરફ લંબાયેલો જોઈ શકાય છે। કેમ? તો આપણે લાંબી શૃંખલા લીધી છે પણ ફક્ત અને ફક્ત આપણે તો વચ્ચેનો ભાગ લીધો, મતલબ એમ કે આગળનો ભાગ પણ છે, આ બાજુ પાછળનો ભાગ પણ જોડાયેલો હોય છે। તો તેવી રીતે આપણે આજે કંઈ પણ સાંકલ્પિક પ્રોટીનના અંશની પ્રાથમિક સંરચના જોતા આપણને શું જોવા મળશે તો સેરીન કે જે CH CH2OH ટુ ઓએચ જે કંઈ પણ આપણે પ્રોટીનની પ્રાથમિક જે કંઈ પણ રેખા સ્વરૂપે દર્શાવેલો આટલો ભાગ છે એની અંદર સમાયેલા જે કંઈ પણ ઘટકો ચાર ઘટકોને આપણે લઈ લીધા છે એના વિશે વાત કરતા છે। તો સેરીન એક ઘટક છે જેમાં આપણને CH2OH એટલે કે સેરીન એમિનો એસિડના એમિનો એસિડ છે પ્રોટીનના બંધારણમાં જોવા મળશે। બીજા નંબર પર સિસ્ટીન કે જે CH2SHના સ્વરૂપમાં આપણને જોવા મળશે। ત્રીજા નંબર પર ટાયરોસિન કે જે બેન્ઝીન રિંગના સ્વરૂપમાં આપણને જોવા મળશે અને ગ્લુટામિક એસિડ CH2CH2COOHના સ્વરૂપમાં જોઈ શકાય છે। અહીં આપણે સેરીનને જો 30 અક્ષરીય ભાષામાં જો દર્શાવવું હોય તો આપણે શું દર્શાવશું SER, આ બાજુ સિસ્ટીનને CYS, ટાયરોસિન TYR, ગ્લુટામિક એસિડને GLU તરીકે દર્શાવે છે। આ છે આપણી ત્રિપરિમાણીય ભાષા એટલે સોરી ત્રણ અક્ષરની ભાષામાં જો વાત કરીએ, પણ જો સિંગલ લેટરમાં દર્શાવવું હોય તો સેરીનનો તો S આપણને ખ્યાલ આવી જશે, સિસ્ટીનનો C પણ ખ્યાલ આવી જશે, ટાયરોસિનનો લેવાનો છે કેપિટલ Y, શું લેવાનું છે કેપિટલ Y, અને ગ્લુટામિક એસિડ જેમાં તો આપણે GLU પણ એમાં એનો એક પણ લેટર નથી આવતો પણ એનાથી અલગ લેટર આપણે કયો યુઝ કરેલો છે કેપિટલ ઈ। તો આવી રીતે આપણે જે કંઈ પણ સંરચના છે એ સાંકલ્પિક પ્રોટીનના અંશની પ્રાથમિક સંરચના અહીં દર્શાવેલી છે કે જે આપણને દ્વિતીયક સંરચનાનો ફક્ત અને ફક્ત આટલો ભાગ છે એટલો આટલો ભાગ આપણે અહીં ડિનોટેડ કરવામાં આવેલો છે કે જેની અંદર આપણે ચાર પ્રકારના એમિનો એસિડની વાત કરી લીધી। તો મિત્રો ખ્યાલ આવી ગયો હશે કે કેવી રીતે આજે કંઈ પણ જે દ્વિતીયક સંરચના છે એના ફક્ત અને ફક્ત આટલા ભાગની અંદર જે કેવા પ્રકારનું કુંટલ બતાવે છે જમણી જમણી દિશાના ભાગનું કુંટલ બતાવે છે જેની અંદર આટલા ભાગમાં આપણે આ ચાર પ્રકારના એમિનો એસિડ આવેલા છે એનો મતલબ એમ કે આગળની તરફ પણ એમિનો એસિડ જોડાયેલા છે હજુ અને પાછળની તરફ પણ એમિનો એસિડ આવેલા છે। કેમ? શરૂઆત અહીંયાથી થતી છે તો આપણે તો આટલો ભાગ લીધો છે તો આગળના એમિનો એસિડ પણ છે, આ બાજુ પાછળના એમિનો એસિડ પણ જોડાયેલા છે એટલે આપણે અહીંયા કન્ટિન્યુ બતાવેલું છે। ઓકે, તો આ થઈ ગઈ દ્વિતીયક સંરચનામાં આપણે વાત કરી લીધી, હવે આપણે આગળ વધીએ છીએ તૃતીયક સંરચના। તો પ્રોટીનની લાંબી શૃંખલા તેની ઉપર જ ઊનના પોલા દડાની જેમ વિતરાયેલી હોય અને પ્રોટીનના ત્રિપરિમાણીય સ્વરૂપને પ્રદર્શિત કરે છે। પહેલાં તો શું કહેવાનું, લાંબી શૃંખલા એક ઉપર એક ગોઠવાઈને કેવી રચના, તો ઊનના પોલા દડા, ઊનનું આપણે બધાએ દડો જોયો હશે, એક પર એક પર એક વિટળાઈ વિટળાઈને આટલો મોટો દડો બનાવીને આપણે શોપમાં વેચાતો જોયો હોય છે। તો તેવી જ રીતે આ જે કંઈ પણ તૃતીયક સંરચના છે તૃતીયક સંરચના પણ કેવી છે, ઊનના પોલા દડાની જેમ વિટળાયેલી હોય છે અને કયું સ્વરૂપ, તો ત્રિપરિમાણીય સ્વરૂપ સ્વરૂપે પ્રદર્શિત થતી જોઈ શકાય છે। પ્રોટીનની જૈવિક ક્રિયાઓ માટે ચોક્કસ સ્વરૂપે આવશ્યક છે। પ્રોટીન જે કંઈ પણ જૈવિક રીતે યુઝ થાય છે આપણા બોડીની અંદર જૈવિક જે કંઈ પણ સ્વરૂપેનું જોવા મળે છે તેમાં આ જે કંઈ પણ ત્રિપરિમાણીય સ્વરૂપ છે કે જે લાંબી શૃંખલા ઊનના પોલા દડાની જેમ વિતરાયેલી હોય એ આવશ્યક છે, ચોક્કસ સ્વરૂપે આવશ્યક જૈવિક પ્રક્રિયામાં આપણને જોઈ શકાય છે। તો મિત્રો હવે આપણે જોઈએ કે આ જે સ્વરૂપ છે સ્વરૂપ કેવું હોય છે, તો એની અંદર પણ આપણને એન ટર્મિનલ અને સી ટર્મિનલ જોવા જ મળશે અને કે સુડાબા છેડાને એન ટર્મિનલ, જમણા છેડાને સી ટર્મિનલ। કેમ એન ટર્મિનલ? એમિનો સમૂહ દર્શાવશે, આ જો અહીંયા પણ બતાવેલું છે એમિનો, આ બાજુ સીઓ કાર્બોક્સિલિક સમૂહના કારણે આપણે આ જે ડાબો છેડો છે અને આ છે જમણો છેડો, તો યાદ જ હશે કે વચ્ચે આપણે
એન લીધું છે, એનની ડાબી બાજુએ જેટલા માઇનસ અને એનની જમણી બાજુએ જેટલા પ્લસ, આપણે એન પ્લસ વન, એન માઇનસ વન, એન માઇનસ ટુ ઓલરેડી દર્શાવેલું છે, એટલું આપણને ખ્યાલ જ છે. જો આપણે એના ત્રિપરિમાણે, આ થઈ ગયું આપણે દ્વિતીયક સંરચના, દ્વિતીયક સંરચના. જો આપણે એની તૃતીયક સંરચના એટલે કે તૃતીયક જે કંઈ પણ પ્રોટીનની સંરચના છે એના વિશે વાત કરીએ તો એ કંઈક અંશે આ ટાઈપની જોવા મળશે. જેમાં આપણે આને કહેશું સી ટર્મિનલ અને કહેશું એન ટર્મિનલ તરીકે. જે કંઈ પણ ભાગ છે આવી રીતે આપણે એને શું કરશું તો સાંકેતિક ભાષામાં બતાવવાના છે. ફાઇનલી આવી રીતે, તો એનો મતલબ એમ કે આપણે શરૂઆત ક્યાંથી કરી, એનથી શરૂઆત કરી. આવી રીતે જે આગળ વધશે, આગળ વધીને આવી રીતે ઊનના પોલા દડાની જેમ ગોઠવાઈને શું બતાવે છે તો સી ટર્મિનલ તરફ એનો એન્ડિંગ છેડો. પાછા જોઈ લો એકવાર, અહીંથી શરૂ થયું, આવી રીતે આગળ વધશે, આગળ વધીને એ શું કરશે તો ઊનના પોલા દડાની માફક સંરચના ક્રિએટ કરતું જોવા મળશે. આવી રીતે, તો એટલા માટે આપણે એને આવી રીતે શરૂઆત ક્યાંથી થઈ, ક્યાં સુધી જાય છે એના વિશે વાતો કરતા હતા. તો આ થઈ ગઈ એની તૃતીયક સંરચના. આ થઈ ગયો આપણે પ્રોટીનની તૃતીયક સંરચના વિશે વાત કરી, જેમાં કયા કયા શબ્દ યાદ રાખવાના છે. પહેલાં તો આપણે વાત કરી લાંબી શૃંખલા છે કે જે ઊનના પોળા દડા જેવી છે, ત્રિપરિમાણીય સ્વરૂપ પ્રદર્શિત કરે છે, જૈવિક પ્રક્રિયાઓ માટે ચોક્કસ સ્વરૂપે આવશ્યક છે. હવે આપણે વાત કરવાના છે ચતુર્થક સંરચના, જેની અંદર કેટલાક પ્રોટીન એક કે તેથી વધુ પોલીપેપ્ટાઇડ્સ, આપણે વાત કરી સેને સેને બનેલા હોય તો ન્યુક્લિક એસિડમાં વાત કરેલી યાદ હોય તો પોલીપેપ્ટાઇડ્સ અને બીજું શું પોલીસેકેરાઇડ, તો તેવી જ રીતે પ્રોટીનની અંદર સેના બનેલા હોય પોલીપેપ્ટાઇડ્સ કે તેના પેટા એકમો, પોલીપેપ્ટાઇડ્સ કે તેના પેટા એકમો. પણ એ કેવા હોય, એક કે તેથી વધુ પ્રકારના હોય છે. પોલીપેપ્ટાઇડ્સ એક કરતાં વધારે હોય અથવા તો તેના પેટા એકમો પણ એક કરતાં વધારે હોઈ શકે છે, જે શું કરશે તો એકબીજાની સાપેક્ષ ગોઠવાય છે અને સાપેક્ષ ગોઠવાઈને કેવો આકાર ધારણ કરે છે, ગોળકો જેવો, સમઘન જેવો અથવા તો પટ્ટિકા જેવો આકાર ધારણ કરે છે. અહીં આપણે એક્ઝામ્પલ આપેલું છે હિમોગ્લોબિન. આપણને આપણા બોડીની અંદર એક શ્વસન રંજક તરીકે કોણ જોવા મળશે, હિમોગ્લોબિન જોવા મળશે, કે જે ચાર પેટા ખંડોનું બનેલું છે. એની અંદર કેટલા ખંડો આવેલા છે, ચાર જેટલા પેટા ખંડો આવેલા છે, જેમાં બે એકબીજાને સમાન હોય છે. એટલે કે બે ખંડ પેટા એકમ જે એકબીજાને સમાન છે તેને કયા નામથી દર્શાવવાના, આલ્ફા, અને બીજા જે બે સમાન છે તેને શું કહેવાના છે, બીટા. તો આમ આલ્ફાના બે સબયુનિટ અને બીટાના બે સબયુનિટ આવી રીતે બંને ભેગા મળીને હિમોગ્લોબિનની રચના કરતા જોઈ શકાય છે, જે શું છે તો મનુષ્યમાં શ્વસન રંજક હિમોગ્લોબિન બનાવે છે. તો આ થઈ ગયું આપણા પ્રોટીનની જે કંઈ પણ ચાર પ્રકારની સંરચના છે એની આપણે માહિતી મેળવી લીધી છે. આપણે ન્યુક્લિક એસિડ વિશે આ સેશનમાં સૌથી પહેલાં માહિતી મેળવી, એની અંદર કયા કયા ઘટકો આવેલા હોય છે, વિષમચક્રીય સંયોજનો, મોનોસેકેરાઇડ, ફોસ્ફેટ અથવા તો ફોસ્ફરિક એસિડ વિશે વાત કરી, પ્યુરિન પિરિમિડીનની વાત કરી, પ્યુરિન કોને કીધા, પિરિમિડીનમાં કોનો સમાવેશ થાય એના વિશે વાત કરી, રિબોઝ, ડિઓક્સી રિબોઝ, શર્કરાની વાત કરી લીધી. પ્રોટીનની સંરચનાની અંદર વાત કરીએ તો પ્રોટીનની સંરચનામાં આપણે રાસાયણિક શાસ્ત્રમાં ભાષામાં કેવી રીતે, ભૌતિક શાસ્ત્ર જીવવિજ્ઞાનની ભાષામાં કેવી રીતે આપણે એને દર્શાવી શકીએ તેના વિશે વાત કરી. ત્યારબાદ આપણે આ એક સ્વરૂપ લઈ લીધું કે ભાઈ પ્રાથમિક સંરચના છે, પ્રાથમિક સંરચનામાં શું આવેલું હોય તો એમિનો એસિડ એટલે કે પ્રથમ દ્વિતીય ક્રમ પર કયા પ્રકારનો કયો એમિનો એસિડ ગોઠવાયેલો છે એની વિશેની માહિતી આપણને પ્રાથમિક સંરચના બતાવશે. દ્વિતીયકમાં વાત કરી કે એક રેખા સ્વરૂપે હોય જેના ડાબા છેડા પર એમિનો સમૂહ આવેલો હોય, પરિણામે આપણે એને એન ટર્મિનલ, જમણી બાજુના છેડા પર કોણ આવેલું હોય તો કાર્બોક્સિલિક સમૂહ આવેલો હોય, પરિણામે આપણે એને શું નામ આપેલું તો શું નામ આપેલું, સી ટર્મિનલ. ત્યારબાદ એક જમણી તરફની દિશાના કુંટલ તરફ વળેલો હોય છે, એનો આટલો ભાગ લઈને આપણે અહીં દર્શાવેલું છે કે આટલા જ ભાગની અંદર આપણને કેટલા પ્રકારના એમિનો એસિડ, તો અહીંયા ચાર પ્રકારના એમિનો એસિડ વિશે વાત કરી, સેરિન,
સિસ્ટીન, ટાયરોસિન અને બીજું કોણ? ગ્લુટામિક એસિડ. ત્યારબાદ વાત કરીએ આપણે તૃતીયક ભાગની, કે પ્રોટીનની લાંબી શૃંખલા હોય, ઊનના પોલાદાડાની જેમ ત્રિપરિમાણીય સ્વરૂપે પ્રદર્શિત થયેલી હોય, અને આ સ્વરૂપ આપણને ક્યાં જોવા મળશે? જૈવિક પ્રક્રિયામાં, કે જે કંઈક આ સ્વરૂપમાં જોવા મળશે. ત્યારબાદ વાત કરીએ આપણે હિમોગ્લોબિન, કે જે ચતુર્થક સંરચના બતાવે છે. એક કરતાં વધુ પોલીપેપ્ટાઇડ્સ અથવા તો તેના પેટા એકમો ભેગા મળીને એકબીજાની સાપેક્ષ ગોઠવાઈને ગોળક, સમઘન અથવા તો પટ્ટી જેવો આકાર ધારણ કરે છે. જ્યારે હિમોગ્લોબિનની વાત કરી, ચાર પેટાખંડોનો બનેલો હોય, એકબીજાને સમાન હોય. એક છે, બે સબયુનિટ સરખા છે તેને આપણે આલ્ફા, બે પેટા સબયુનિટ સરખા છે તેને શું કહેવાના છે? બીટા તરીકે ઓળખવાના છે. અને આ હિમોગ્લોબિન આપણા બોડીમાં, એટલે કે પ્રોટીનનું ચતુર્થક સ્વરૂપ આપણા બોડીમાં મળી આવે છે, જે હિમોગ્લોબિનના સ્વરૂપમાં છે અને જે શ્વસનરંજક તરીકે યુઝ થતું જોઈ શકાય છે. તો મિત્રો, આજે કંઈ પણ બંને જે કંઈ પણ ટોપિક વિશે વાત કરવામાં આવી, ન્યુક્લિક એસિડ અને પ્રોટીનની સંરચના, એ તમને સમજાઈ ગઈ હોય એવી હું આશા રાખું છું. નેક્સ્ટ સેશનમાં આપણે આગળથી જે કંઈ પણ ચેપ્ટર જ્યાંથી સ્ટોપ થયેલું છે એનાથી આગળ વધારીશું. થેન્ક યુ.